શારદીય નવરાત્રિના 9 દિવસ દરમિયાન નવદુર્ગાના વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાના આ વિવિધ સ્વરૂપની પૂજા કરવાથી માતાજીની કૃપા બની રહે છે અને અનેક પ્રકારની સમસ્યા દૂર પણ થાય છે. આજે આપણે વાત કરીશું છઠ્ઠા દિવસે, નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તો છઠ્ઠા દિવસે કાત્યાની કરીને જે માતાજીનું સ્વરૂપ છે તેમની પૂજા કરવામાં આવે છે. જેઓ ચાર ભુજાધારી છે, જેમના એક હાથમાં કમળ છે, એક હાથમાં તેમનું શસ્ત્ર છે અને બાકી બંને હાથ અલગ અલગ મુદ્રામાં છે. આ માતાનું વાહન સિંહ છે. આ માતાજીની પૂજા અર્ચના કરવાથી નેગેટિવિટી દૂર થાય છે. છઠ્ઠું વ્રત, છઠ્ઠા એટલે માં કાત્યાની. માં કાત્યાનીનું સ્વરૂપ અગ્ર છે, માં અગ્ર સ્વરૂપમાં બિરાજમાન છે. એ શેના માટે? કે જે લોકો ખોટું કરે છે, કે મેરી વિદ્યા કે નેગેટિવ ઉર્જાઓ જે આપે છે, એના માટે માં કાત્યાનીની આરાધના કરવામાં આવે છે. કે જે માં નેગેટિવ ઉર્જા લઈ કાપીને પોઝિટિવ એનર્જી પોતાના જીવનમાં લાવે છે. તમે માને શું અર્પિત કરશો? માને તમે કેળાનો ભોગ અર્પિત કરશો. માને ઇલાયચી ખૂબ જ પ્રિય છે, તમે ઇલાયચી આપશો. તમે જે દેશી ઘીનો દીવો કરો છો એની અંદર ઇલાયચીનો પાવડર અને ગોરાચંદ મૂકી અને દીવાને પ્રજ્વલિત કરશો, જેથી માં કાત્યાની ખૂબ જ પ્રસન્ન થાય છે. માને મીઠું પાન પણ ઘણું પ્રિય છે અને માને કાત્યાનીને મીઠું પાન ધરાવવાથી માં પ્રસન્ન થાય છે. અને માને કમળ અને ગુલાબના ફૂલ પણ અર્પણ કરવામાં આવે છે. તમારા ઘરમાં કોઈ પણ વર્ષો જૂનું કાર્ય અટકેલું છે, કાં તો પિતૃત્વ સંપત્તિમાં જમીનોમાં પણ કાર્ય અટકેલા છે, તો માં કાત્યાની એ જમીનોના કાર્ય અને જે અટકેલા કાર્ય છે એને પૂરા કરે છે. તમારા ઘરમાંથી બહુ જૂનો દોષ છે કે કોઈ પણ એક દોષ ચાલી આવે છે, જેના કારણે દરિદ્રતા પણ તમારા ઘરમાં છે અને તમારા ઘરમાં શુભ પ્રસંગો નથી આવતા કે તમારા બાળકના લગ્ન નથી થતા, તો માં કાત્યાનીની સેવા કરવાથી અને માં કાત્યાનીને ભોગ લગાવવાથી અને એ ઇલાયચી જે તમે ભોગમાં ધરાય છે એ તમારા બાળકને તમે ખવડાવશો તો એના મેરેજના યોગ જલ્દી થવાના થશે. અને માં ભગવતીની અસીમ કૃપા રહે છે. એ દિવસે માની કઈ સેવા કરજો? માં લલિતા સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. લલિતા સહસ્ત્ર નામથી અને ગુલાબની પાંખડીઓ માને અર્પણ કરવી જોઈએ. એ કરવાથી તમારા જે પણ કાર્ય માટે માની આરાધના કરી છે એ તમે પણ પૂરું કરી શકશો. આ તો હતું કે જે વ્યક્તિઓને આવી તકલીફ છે એ વ્યક્તિઓ માં કાત્યાનીની સેવા કરે. પણ ઘણીવાર એવું પણ હોય છે કે માં કાત્યાનીનું રૂપ અગ્ર છે પણ એમનું જે સ્વરૂપ ઉગ્ર છે પણ એ સૌમ્ય રૂપે છે. માની સેવા કરવાથી તમે તમારા જોડે જે પણ માગો છો, જે પણ એટલે માને તમારા સંતાન પ્રાપ્તિ માટે માગો છો, કે તમે તમારા જીવનમાં અટકેલા કાર્ય વિશે માગો છો, કે કંઈક તમારા હસબન્ડ તમારાથી દૂર છે અને એમને પાસે લાવવા છે, કે તમારા ફેમિલીનો કોઈ વ્યક્તિ તમારાથી નારાજ છે જેના કારણે ઘરમાં ઘણા કલેશ થાય છે, એ દૂર કરવા પણ માં કાત્યાનીની સેવા કરવામાં આવે છે.